હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજુકેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ટીચિંગ એપ્ટિટ્યુડ રિલેટેડ ક્વેશ્ચન્સની સર્વપ્રથમ પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી ક્યુ વર્ગ શિક્ષણનું આધારભૂત પ્રતિમાન એટલે કે મોડેલ છે અધિગમનું પ્રતિમાન નિર્દેશાત્મક પ્રતિમાન કે એ અને બી બંને કે ઉપરમાંથી કોઈ પણ નહીં એ સાચો જવાબ છે અધિગમનું પ્રતિમાન અને નિર્દેશાત્મક પ્રતિમાન એટલે કે ઓપ્શન સી એ આપણે સાચો જવાબ છે બીજો ક્વેશ્ચન જોઈએ જો કોઈ વ્યક્તિ એક શિક્ષક બનવા માગે છે તો તેના માટે આધારભૂત આવશ્યકતા શું છે શિક્ષણમાં વાસ્તવિક રસ વિદ્યાર્થીઓને નિયંત્રણ કરવાની બાબતમાં આત્મવિશ્વાસ વિષયનું જ્ઞાન કે સારી અભિવ્યક્તિ તો અહીં સાચો જવાબ બનશે વિષયનું જ્ઞાન તો અહીં જે પ્રશ્ન પૂછેલા એની ઉપર તમે ભાર આપો કે આધારભૂત આવશ્યકતા શું છે હવે વિષયનું જ્ઞાન જ નહીં હોય અને તેનામાં આત્મવિશ્વાસ હશે અથવા તો સારી અભિવ્યક્તિ હશે તો પણ તે ભણાવી શકતો નથી તો વિષયનું જ્ઞાન એ આધારભૂત આવશ્યકતા છે તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજો ક્વેશ્ચન છે નીચેના વિધાનોમાંથી ક્યુ સાચું નથી એ પસંદ કરવાનું છે શિક્ષણ માત્ર એક કળા છે શિક્ષકોને માત્ર પ્રશિક્ષિત કરી શકાય છે શિક્ષક સદાય જન્મથી જ હોય છે કે ઉપરોક્ત તમામ સાચા નથી હવે હું એક કીવર્ડ તમને આપવા માંગીશ અહીં કે માત્ર 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 લખેલું છે ને તો એ વિધાન સાચા નથી માનો કે ઓપ્શન એની વાત કરીએ શિક્ષણ એક કળા છે તો એ સાચું નથી કે છે એ નક્કી કરો હવે પણ હું એમ બોલું શિક્ષણ માત્ર એક કળા છે તો વિધાન સાચું છે કે ખોટું એ નક્કી કરો તો અહીં કીવર્ડ બને છે માત્ર એટલે કે નેગેટિવ કીવર્ડ છે તો નેગેટિવ કીવર્ડ અહીં માત્ર આવે છે એટલે આપણે ઈગ્નોર કરીએ છીએ તે સાચું નથી એમ તો અહીં સાચો જવાબ આવે છે એ બી અને સી એટલે કે ઉપરના બધા બધા ખોટા છે એટલે ઉપરોક્ત તમામ સાચા નથી ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ચોથા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી શિક્ષક સંબંધિત સૌથી મહત્વનું કૌશલ્ય ક્યુ છે શિક્ષક દ્વારા કહેવામાં આવેલી વાત વિદ્યાર્થીની સમજમાં આવી નક્કી થયેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવો શિક્ષણના સમયે વિદ્યાર્થીઓને માનસિક રૂપથી હળવા રાખવા વર્ગની ગતિવિધિઓની વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અહીં તો સીધો જવાબ આપણને દેખાય છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે પાંચમા ક્વેશ્ચનની વાત કરીએ કોલમ એક અને કોલમ બે તમારા સમક્ષ મૂકેલી છે જેમાં કોલમ એકમાં આપેલું છે શિક્ષણનું સ્તર સ્મૃતિ સ્તર ગ્રહણ શક્તિ સ્તર અને ત્રીજું આપેલું છે વિચારશીલ સ્તર અને કોલમ બેમાં માં આપેલું છે મુખ્ય પ્રસ્થાપકના નામો હર્બર્ટ મોરિસન અને હન્ટ અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે ખાસ હું એ કહેવા માંગીશ કે અમુક વિદ્યાર્થીને એવા પ્રશ્ન હોય છે કે હે દરેકે દરેક ઓપ્શન ખોટા છે હું તમને એ કહેવા માંગીશ કે પરીક્ષામાં જે ઓપ્શન આપ્યા છે અને જે સવાલ તમારા સમક્ષ મૂકેલો છે તેને અનુરૂપ સૌથી નજીકનો જે સાચામાં સાચાની નજીકનો હોય એ ઓપ્શન તમારે પસંદ કરવાનો તમારે ભૂલ કાઢવા નથી બેઠવાનું કે આ બધા ઓપ્શન ખોટા છે સવાલ જ ખોટો છે સવાલના જવાબમાં મેચ કાંઈ નથી થતું એવો તમારે પ્રશ્ન નથી કરવાનો સમજાય છે હું તમને એ કહેવા માગું છું કે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે તમારે શું કરવાનું છે સૌથી સાચાની નજીકનો જે જવાબ બનતો હોય તેને પસંદ કરવાનો એ જ આપણો સાચો જવાબ બનશે એક આ હું તમને વાત કરવા માંગુ છું જનરલી પણ અહીં આપણે જોઈએ તો સ્મૃતિ સ્તરની વાત કરીએ તો તેની સામે આવશે હર્બટ ગ્રહણ શક્તિ સ્તરની વાત કરીએ તો તેના પ્રસ્થાપક છે મોરિસન વિચારશીલ સ્તરની વાત કરીએ તો તેના પ્રસ્થાપક છે હન્ટ એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયા શિક્ષણના વિવિધ સ્તરોનો યોગ્ય ક્રમ છે ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે અહીં સાચો જવાબ છે પહેલું આવશે સ્મૃતિ સ્તર બીજું આવશે બૌદ્ધ સ્તર અને છેલ્લું આવશે ચિંતનશીલ સ્તર એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે સાતમા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કઈ શિક્ષણ અધિગમ પ્રક્રિયામાં સ્વતંત્ર ચલ છે શિક્ષક સંસ્થા વિદ્યાર્થી કે માતા પિતા તે સ્વતંત્ર ચલ છે શિક્ષક ઓપ્શન એ આપણો સાચો જવાબ છે નીચેનામાંથી કઈ વિધિ દરેક શિક્ષક દ્વારા પ્રયોગ કરવી જોઈએ વિશ્લેષણાત્મક સંશ્લેષણાત્મક સંશ્લેષણાત્મક વિશ્લેષણાત્મક માત્ર વિશ્લેષણાત્મક કે માત્ર સંશ્લેષણાત્મક તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ નવમાં ક્વેશ્ચનની વાત કરીએ તો બે કોલમ તમારા સમક્ષ મૂકેલી છે કોલમ એકમાં આપેલા છે શિક્ષણ સૂત્રો અને કોલમ બેમાં આપેલા છે મુખ્ય પ્રતિપાદક શિક્ષણ સૂત્ર આપેલા છે સંપૂર્ણથી અંશ તરફ સ્વ અધ્યયન ભાવનાનું પ્રશિક્ષણ અને મુખ્ય પ્રતિપાદકમાં આપેલા છે ગેસ્ટાલ્ટ ડાલ્ટન મોન્ટેસરી અને ફ્રોબેલ અને જવાબ પણ તમારા સમક્ષ મૂકેલા છે તો સંપૂર્ણથી અંશ તરફની જો વાત કરીએ તો તેની સામે આવશે ગેસ્ટાલ્ટ સ્વ અધ્યયનની વાત કરીએ તો તેની સામે આવશે ડાલ્ટન અને ભાવનાનું પ્રશિક્ષણની વાત કરીએ તો તેની સામે આવશે મોન્ટેસરી અને ફ્રોબેલ એ સાચો જવાબ બને છે ઓપ્શન એ ખાસ ધ્યાન રાખજો સાચા જવાબની નજીક જવાનું છે અને સો ટકા સાચો જવાબ હોય તે આપણે પસંદ કરવાનો છે બે વસ્તુ છે સો ટકા સાચો જવાબ તમારી સમક્ષ ન મૂકેલો હોય ત્યારે સો ટકાની જે નજીક બનતો હોય એ જવાબ તમારે પસંદ કરવાનો છે હું તમને વારંવાર ટકોર કરું છું કારણ કે વારંવાર દરેકને પ્રશ્નો થતા હોય છે કે જવાબ અને સવાલ અલગ છે એવો પ્રશ્ન તમારે કોઈએ કરવાનો છે નહીં દસમા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી ક્યુ વિધાન શિક્ષણની પ્રકૃતિને દર્શાવે છે તે એક કળા છે તે એક વિજ્ઞાન છે તે કળા અને વિજ્ઞાન છે કે તે નથી કળા કે નથી વિજ્ઞાન તો અહીં સીધો જવાબ છે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે જ્યારે વિદ્યાર્થી આત્મનિર્દેશિત એટલે કે પોતાની દિશા જાતે નક્કી કરતો હોય છે ત્યારે તો તેવી પરિસ્થિતિમાં એટલે કે તે સ્થિતિને દર્શાવવા માટે નીચેનામાંથી કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે પેડાગોજિકલ એન્ડ્રાગોજિકલ દુરવર્તી શિક્ષણ કે ઉપર જેમાં એવું બતાવવામાં આવે છે કે વિદ્યાર્થી પાસેથી શું અપેક્ષિત છે નીચેનામાંથી ક્યુ અથવા તો ક્યાં લક્ષણ આવા ઉદ્દેશ્યોમાં હોવા જોઈએ વિશિષ્ટ ધ્યાન દેવા યોગ્ય માપનયોગ્ય કે ઉપરોક્ત તમામ તો અહીં સાચો જવાબ છે વિશિષ્ટ ધ્યાન દેવા યોગ્ય અને માપન એટલે કે ત્રણે ત્રણ આવે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ તેરમા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી ક્યુ વિધાન ગતિશીલ શિક્ષણ વાતાવરણના સંદર્ભમાં સાચું છે ઓપ્શન આપેલા છે શિક્ષક એક આશ્રિત ચલ છે જ્યારે વિદ્યાર્થી એક સ્વતંત્ર ચલ છે નહીં શિક્ષક સ્વતંત્ર ચલ છે ઓપ્શન બી આપેલું છે શિક્ષક એક સ્વતંત્ર ચલ છે જ્યારે વિદ્યાર્થી એક આશ્રિત ચલ છે બી હોઈ શકે પણ સી અને ડીની પણ વાત કરીએ શિક્ષક અને વિદ્યાર્થી બંને મધ્યવર્તી ચલ છે ના એ તો ન આવી શકે અને ડી જોઈએ તો ઉપરમાંથી કોઈ નહીં તો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી શિક્ષક એક સ્વતંત્ર ચલ છે જ્યારે વિદ્યાર્થી એક આશ્રિત ચલ છે ચૌદમો ક્વેશ્ચન જોઈએ નીચેના શિક્ષણ સ્તરમાં ક્યુ સ્તર વર્ગના પર્યાપ્ત વાતાવરણ માટે ખુલ્લું અને સ્વતંત્ર હોવું આવશ્યક છે સ્મૃતિ સ્તર ચિંતનશીલ સ્તર બૌદ્ધ સ્તર કે ઉપરોક્ત તમામ તો ખુલ્લું અને સ્વતંત્ર હોવું આવશ્યક છે તો તેને સંલગ્ન છે ચિંતનશીલ સ્તર ઓપ્શન બી આપણો સાચો જવાબ છે પંદરમા ક્વેશ્ચનની વાત કરીએ પાઠ્યક્રમ શબ્દનો અર્થ શું થાય છે નીચેનામાંથી ઓપ્શન આપેલા છે એક શૈક્ષણિક સંસ્થા દ્વારા અધ્યયનના વિષયની રજૂઆત ના એની આવી શકે ઓપ્શન બીની વાત કરીએ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત શીખવાની અને અન્ય અનુભવનું આયોજન કરવાનો હેતુ હોઈ શકે સી ડી વાત કરીએ સાથે સાથે વિવિધ વિષયોમાં નિર્ધારિત પાઠ્યક્રમ વ્યવહારિક પાઠ્યક્રમ અને પરિયોજના અથવા સાથે સાથે છે શોધ પ્રબંધ અને ડી આપેલું છે શિક્ષણના સ્તરની લાયકાત પ્રાપ્ત કરવા માટે સિદ્ધાંત અને વ્યવહારિક પાઠ્યક્રમ પૂરો કરવો તો તે નહીં આવી શકે સી પણ નહીં આવી શકે એ પણ નહીં આવી શકે અહીં સાચો જવાબ છે ઓપ્શન બી સોળમાં ક્વેશ્ચનની વાત કરીએ સંજ્ઞાનાત્મક જ્ઞાન ક્ષેત્રનું વર્ગીકરણ નીચેનામાંથી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો ઓપ્શન આપેલા છે બેન્જામિન એચ બ્લૂમ સ્કિનર કોહલર કે સ્કોટિશ જોન્સન તો અહીં સાચો જવાબ છે બેન્ઝામિન એચ બ્લૂમ સત્રમાં ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયો શબ્દ પહેલાં શીખેલી સામગ્રીના ઉપયોગ કરવાનો પ્રતિબિંબ છે ધારણા અનુપ્રયોગ જ્ઞાન કે વિશ્લેષણ તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી અનુપ્રયોગ નીચેનામાંથી સંજ્ઞાનાત્મક જ્ઞાન ક્ષેત્રનું ઉચ્ચતમ સ્તર કેવું છે સંશ્લેષણ ધારણા વિશ્લેષણ કે મૂલ્યાંકન એ સાચો જવાબ છે મૂલ્યાંકન ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ સત્તાવાદી સ્તર ઉપર શિક્ષણને દર્શાવે છે શિક્ષક કેન્દ્રિત વિદ્યાર્થી કેન્દ્રિત મુખ્ય અધ્યાપક કેન્દ્રિત કે અનુભવના આધાર ઉપર તો સત્તાની વાત થાય છે તો સત્તાવાદી સ્તર ઉપર શિક્ષણની વાત થાય તો તે છે શિક્ષક કેન્દ્રિત વીસમા ક્વેશ્ચનની વાત કરીએ તો કોલમ એક અને કોલમ બે તમારા સમક્ષ આપેલા છે કોલમ એકમાં વિશેષતા દર્શાવેલી છે કોલમ માં દર્શન આપેલું છે વિશેષતામાં ક્રિયાને કરીને શીખવું પર્યાવરણના માધ્યમથી શિક્ષણ સત્ય સૌંદર્ય અને ભલાઈની અનુભૂતિ તે દુનિયા જે રૂપમાં અત્યારે અને અહીં છે એવું આપેલું છે દર્શન આપેલું છે પ્રકૃતિવાદ આદર્શવાદ વ્યવહારવાદ અને યથાર્થવાદ અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે તો ક્રિયા અને કરીને શીખવું તેની સામે આવશે વ્યવહારવાદ પર્યાવરણના માધ્યમથી શિક્ષણ તેની સામે આવશે પ્રકૃતિવાદ સત્ય સૌંદર્ય અને ભલાઈની અનુભૂતિ તેની સામે આવશે આદર્શવાદ તે દુનિયા છે રૂપમાં અત્યારે અને અહીં છે તેની સામે આવશે યથાર્થતાવાદ એટલે કે ઓપ્શન બી એ આપણો સચ જવાબ બનશે એકવીસમાં ક્વેશ્ચનની વાત કરીએ બૌદ્ધિક કૌશલ્ય કયા જ્ઞાન ક્ષેત્ર દ્વારા પ્રતિબિંબિત થાય છે સંજ્ઞાનાત્મક જ્ઞાન ક્ષેત્ર ભાવાત્મક જ્ઞાન ક્ષેત્ર ક્રિયાત્મક જ્ઞાન ક્ષેત્ર કે ઉપરમાંથી કોઈ નહીં તો બૌદ્ધિક કૌશલ્ય સંજ્ઞાનાત્મક જ્ઞાન ક્ષેત્ર દ્વારા પ્રતિબિંબિત થાય છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે બાવીસમાં કશ્યની વાત કરીએ નીચેનામાંથી કોના દ્વારા દ્રષ્ટિકોણ મૂલ્યો અને હિતોનું પ્રતિબિંબિત થતું હોય છે સજ્ઞાનાત્મક જ્ઞાન ક્ષેત્ર ભાવાત્મક જ્ઞાન ક્ષેત્ર ક્રિયાત્મક જ્ઞાન ક્ષેત્ર કે ઉપરમાંથી કોઈ નહીં તો એ સાચો જવાબ છે ભાવાત્મક જ્ઞાન ક્ષેત્ર ઓપ્શન બી આપણો સાચો જવાબ છે ત્રેવીસમાં ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયા શિક્ષણના સંદર્ભમાં મનોસંચાલિતના ઉદાહરણના રૂપમાં લઈ શકાય છે ઓપ્શન આપેલા છે પર્યાવરણ પ્રદૂષણ માટે જાગૃતતાને દર્શાવવી પ્રયોગ કરવો બે પ્રયોગોના પરિણામોની સરખામણી કરવી કે કોઈ બાબતનું વર્ણન કરવું તો અહીં સાચો જવાબ છે મનોસંચાલિતના રૂપમાં ઉદાહરણના રૂપમાં જે હોય છે તે લઈ શકાય છે પ્રયોગ કરવો ચોઈસમાં ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે કેળવણી એ શિક્ષણ અવધારણા છે કેળવણીને શિક્ષણમાં અંતર છે કેળવણી શિક્ષણ પ્રશિક્ષણ અને અનુસંધાનની સરખામણીમાં એક વ્યાપક શબ્દ છે ઉપરોક્ત તમામ સાચા નથી તો અહીં સાચું જે વિધાન છે અને જે ખોટું વિધાન છે તેમાં તફાવત કરતાં આવડવું જોઈએ અહીં આપણે પસંદ કરવાનું છે ખોટું વિધાન ખાસ ધ્યાન રાખજો જ્યારે ખોટું અને સાચું સાચું નથી અને ખોટું નથી એ તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે તો અહીં ખોટું છે એવું પસંદ કરવાનું છે તો તે છે ઓપ્શન એ ઓકે તેની પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા શિક્ષણના ક્ષેત્રમાં વિશેષતાને દર્શાવે છે અવધારણાનું જ્ઞાન શિક્ષણ કૌશલ્ય નિર્ણય લેવાનું કૌશલ્ય કે ઉપરોક્ત તમામ તો શિક્ષણ ક્ષેત્રના વિશેષતાને જે દર્શાવતું હોય તેવો ઓપ્શન છે ઓપ્શન એ અવધારણાનું જ્ઞાન ઓપ્શન બી શિક્ષણ કૌશલ્ય અને ઓપ્શન સી નિર્ણય લેવાનું કૌશલ્ય તમામ આવશે એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ